વાહલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય અંગ્રેજી. આજે આપણે એક નવો ટોપિક શીખવાનો છે. તેનું નામ શું છે? 5 નંબરનું છે, હિયર એન્ડ ધેર. તે તમને પાના નંબર 17 ઉપર આપેલું છે, તો તમારે પણ 17 પાના નંબર ખોલવાનું છે. એમાં શું લખેલું છે? H E R E, હિયર એન્ડ ધેર. T H E R E, હિયર એટલે અહીં, ને ધેર એટલે ત્યાં. જો કોઈ વસ્તુ આપણી નજીક પડેલી હોય તો આપણે તેને કહીશું હિયર, તો ત્યારે આપણે વાક્યમાં હિયરનો ઉપયોગ કરવાનો છે. ને કોઈ વસ્તુ આપણાથી દૂર પડેલી હોય ને આપણે તેને આંગળીથી દર્શાવવું પડે કે આ વસ્તુ ત્યાં પડેલી છે, તો આવ્યું ત્યાં. તો ત્યાં જ્યારે લખવું હોય તો ત્યારે આપણે શેનો ઉપયોગ કરવાનો છે બાળકો? ધેર. જો નીચે તમને લખીને આપેલું છે તે આપણે જોઈશું તો તમને વધારે ખ્યાલ આવશે. માં પહેલું લખેલું છે ટી એચ આઈ એસ, ધીસ એટલે આ. અને બાજુમાં શું લખેલું છે બાળકો? પાસેની વસ્તુ દર્શાવવા માટે. એટલે કે જો ધીસ એટલે આ, અને કોઈ પાસેની વસ્તુ આપણે દર્શાવવું હોય ત્યારે ધીસનો ઉપયોગ થાય છે. અને પછી આપેલું છે તમને ટી એચ એ ટી, ધેટ એટલે કે પેલું. કોઈ વસ્તુ દૂર પડેલી હોય ને આપણે તેને આંગળીથી દર્શાવવું પડે તો તેની ત્યારે આપણે ધેટ લખવાનું છે. હવે જો નીચે તમને શું આપેલું છે? એચ ઈ આર ઈ, હિયર. હિયર એટલે કે અહીં, પાસેની વસ્તુ દર્શાવે છે. અને ધીસ અને ધેટમાંથી પાસેની વસ્તુ દર્શાવવા માટે શું હતું બાળકો? ધીસ. તો ધીસની સાથે વપરાય છે. એટલે કે જ્યારે કે આપણે વાક્યમાં ધીસ લખીએ તો તેની જોડે આપણે લખવાનું છે હિયર લખવાનું છે. બાળકો યાદ રાખજો, જ્યારે આપણે વાક્યમાં ધીસ લખીએ તો તેની જોડે શું લખવાનું છે? હિયર. અને એના પછી આપેલું છે ધેર, ટી એચ ઈ આર ઈ, ધેર એટલે કે ત્યાં. અને દૂરની વસ્તુ દર્શાવે છે. અને તે કોની સાથે વપરાય છે? ધેટની સાથે વપરાય છે. એટલે જ્યારે પણ આપણે ધેટવાળું વાક્ય બનાવીએ તો તેની સાથે શું લખવાનું બાળકો? ધેર લખવાનું. ધેટવાળું વાક્ય બનાવીએ ત્યારે આપણે ધેર લખવાનું, અને ધીસવાળું વાક્ય બનાવીએ ત્યારે આપણે હિયર લખવાનું છે. બાળકો આ તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું છે. એના પછી છે આઈ ટી ઈટ, એટલે કે તે. કોઈ નિર્જીવ ચીજો, પ્રાણીઓ અને પક્ષીઓ માટે વપરાય છે. ઈટ કોના માટે વપરાય છે બાળકો? નિર્જીવ વસ્તુઓ, પ્રાણીઓ અને પક્ષીઓ માટે વપરાય છે. જો નીચે તમને ઉદાહરણ આપેલા છે તે આપણે જોઈશું તો તમને વધારે ખ્યાલ આવશે. જો અહીં એક વૃક્ષ એટલે કે ટ્રીનું ચિત્ર આપેલું છે, અહીં શું લખેલું છે? જો ટ્રી એકદમ નજીક છે, તો નજીકની વસ્તુ માટે આપણે શું હતું? ધીસ અને હિયર. તો આપણે કેવી રીતના વાક્ય બનાવશું? ધીસ ઇઝ અ ટ્રી. શું લખેલું છે? ધીસ ઇઝ અ ટ્રી એટલે કે આ ટ્રી છે. અને નીચે શું લખેલું છે? ઇટ ઇઝ હિયર એટલે કે આ ટ્રી અહીં છે. આવ્યું બાળકો? જો ધીસ અને એની સાથે શું વપરાય? હિયર. ધીસ ઇઝ ટ્રી એટલે આ ટ્રી છે, અને ઇટ ઇઝ હિયર એટલે કે આ અહીં છે, નજીકની વસ્તુ દર્શાવવા માટે. એવી જ રીતના જો તમને એક બીજું ચિત્ર આપેલું છે, અહીં એક છોકરો છે, તે પતંગ ઉડાવે છે, તો અહીં શું લખેલું છે? ધેટ ઇઝ અ કાઇટ. તેને શું કહેવાશે? પેલું કાઇટ છે. એટલે કે જો કાઇટ દૂર છે, તો દૂરની વસ્તુ માટે શું વપરાય બાળકો? આપણે ઉપર જોયું, દૂરની વસ્તુ માટે ધેટ વપરાય. તો આપણે અહીં લખ્યું ધેટ એટલે કે પેલી, પેલી પતંગ છે. ઇટ ઇઝ ધેર, તે ત્યાં છે. એટલે કે જો ત્યાં આવ્યું, ત્યાં, ત્યાં એટલે કે ધેર. ને આપણે જોયું હતું કે દૂરની વસ્તુ માટે ધેટ વપરાય અને તેની સાથે હંમેશા ધેર આવશે, તો આવ્યું ધેર. એવી રીતના હવે એના પછીનું વાક્ય જોઈએ. અહીં શું છે? ધેટ ઇઝ અ શીપ, પેલી શીપ છે. ઇટ ઇઝ ધેર, તે ત્યાં છે. એટલે કે દૂરની વસ્તુ માટે ધેટ પણ આવ્યું અને ધેર પણ આવ્યું. એટલે ધેટ અને ધેર બંને જોડે આવે, અને ધીસ અને હિયર જોડે આવે. જો એના પછી તમને આપેલું છે પીકોક, ધીસ ઇઝ અ પીકોક, આ પીકોક છે. એટલે ધીસ, તો ધીસની સાથે શું આવશે બાળકો? હિયર. અહીં આપેલું છે હિયર, ઇટ ઇઝ હિયર એટલે કે આ અહીં છે. જો આ નજીક જ છે અને શીપ થોડી દૂર છે, તો આપણે તેને આંગળી વડે કહેવું પડે કે આ દૂર છે, એટલે કે તેની સાથે ધેટ અને ધેર આવશે. અને અહીં તમને આપેલું છે ધીસ ઇઝ અ પીકોક એટલે આ પીકોક છે, અને ઇટ ઇઝ હિયર, હિયર એટલે કે અહીં, એટલે કે પીકોક એટલે કે મોર અહીં છે. તો બાળકો તમને સમજાણું હિયર અને ધેર. હિયર એટલે કે અહીં, પાસેની વસ્તુ દર્શાવવા માટે. અને તે કોની સાથે વપરાય? ધીસ. અને આ છે ધેર એટલે કે દૂરની વસ્તુ દર્શાવવા માટે.
તો ધેટ ની સાથે ધેર વપરાય અને ધીસ ની સાથે હિયર વપરાય. હવે આપણે એના પછીનું પેજ જોઈશું. જો એના પછીના પેજમાં ફન ટાઈમ. અહીં આપણે પહેલા પ્રશ્ન વાંચે હિયર અથવા ધેર વડે ખાલી જગ્યા પૂરો. આપણે આગળ હિયર અને ધેર વિશે શીખ્યા ને બાળકો, તો હવે આપણે તેની ખાલી જગ્યાઓ પૂરતા પણ શીખવાનું છે. તો તમારે પણ મારી સાથે આના જવાબ લખતું જવાનું છે. એક નંબર, ધીસ ઇઝ અ ટ્રક. તેનું ગુજરાતી શું થશે? આ ટ્રક છે. ઇટ ઇઝ બ્લેન્ક. તો બાળકો ધીસ ની સાથે શું આવે? હિયર. તો આપણે જવાબમાં લખીશું એચ ઈ આર ઈ હિયર. ધીસ ની સાથે હિયર વપરાય. એના પછી છે શું છે? ધેટ ઇઝ એન અમ્બ્રેલા. એટલે કે પેલી અમ્બ્રેલા છે. પેલી એટલે કે થોડી દૂરની વસ્તુ છે. તો ધેટ સાથે શું આવશે? ધેર. તો અહીં લખીશું ઇટ ઇઝ ધેર. તે ત્યાં છે એટલે ટી એચ ઈ આર ઈ ધેર. એટલે ધેટની સાથે ધેર વપરાય. એના પછી છે ત્રણ નંબર, ધેટ ઇઝ અ કેટ. પેલી કેટ છે. દૂરની વસ્તુ આવી તો શું આવશે? ઇટ ઇઝ ધેર. ટી એચ ઈ આર ઈ ધેર. ધેટની સાથે ધેર વપરાય અને ધીસની સાથે હિયર વપરાય. એના પછી ફોર નંબર, ધીસ ઇઝ એન એપલ. આ એપલ છે. ઇટ ઇઝ ધીસ આવ્યું તો ધીસની સાથે શું આવશે બાળકો? હિયર. એચ ઈ આર ઈ હિયર. ફાઇવ નંબર, ધીસ ઇઝ અ બોક્સ. આ બોક્સ છે. ધીસ આવ્યું તો ધીસ સાથે શું આવશે? હિયર. ઇટ ઇઝ હિયર. એચ ઈ આર ઈ હિયર. એટલે કે આ બોક્સ છે તે અહીં છે, નજીકની વસ્તુ છે. એના પછી સિક્સ નંબર, ધેટ ઇઝ એન એલિફન્ટ. પેલું એલિફન્ટ છે. તો ઇટ ઇઝ ધેટ એટલે કે દૂરની વસ્તુ. તો દૂરની વસ્તુ માટે શું આવશે બાળકો ધેટની સાથે? ધેર. ઇટ ઇઝ ધેર. ટી એચ ઈ આર ઈ ધેર. એના પછી સેવન નંબર, ધીસ ઇઝ અ બુક. આ બુક છે. ધીસ એટલે કે આ બુક છે એટલે નજીકની વસ્તુ થઈ. તો ધીસ સાથે શું આવશે? હિયર. ઇટ ઇઝ હિયર. તો અહીં લખીશું એચ ઈ આર ઈ હિયર. એના પછી છે એઇટ નંબર, ધેટ ઇઝ એન ઓરેન્જ. પેલું ઓરેન્જ છે. તો ધેટ એટલે પેલું આવ્યું તો દૂરની વસ્તુ થઈ. તો દૂરની વસ્તુ માટે ધેટની સાથે શું લાગશે? ધેર. તો અહીં લખીશું ઇટ ઇઝ ધેર. ટી એચ ઈ આર ઈ ધેર. એના પછી નાઇન નંબર, ધીસ ઇઝ અ પેન. આ પેન છે એટલે નજીકની વસ્તુ થઈ અને અહીં એટલે ધીસની સાથે શું લાગશે? હિયર. ઇટ ઇઝ હિયર. એચ ઈ આર ઈ હિયર. અને છેલ્લું ટેન નંબર, ધેટ ઇઝ અ બોટ. એટલે કે પેલી બોટ છે. ધેટ એટલે દૂરની વસ્તુ થઈ. તો ધેટની સાથે શું આવશે બાળકો? ધેર. ઇટ ઇઝ ધેર. ટી એચ ઈ આર ઈ ધેર. તો બાળકો તમારે પણ આવી રીતના તમારી ચોપડીમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે. બાળકો યાદ રાખજો, ધીસની સાથે હિયર આવે અને ધેટ એટલે કે દૂરની વસ્તુ. તો ધેટની સાથે ધેર આવે. એના પછીનો પ્રશ્ન વાંચીએ આપણે. ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. જો નીચે તમને એક સુંદર મજાનું ચિત્ર આપેલું છે, તો તેમાં તમારે રંગો પૂરવાના છે અને બાજુમાં તમને એક કવિતા આપેલી છે. તો ચાલો આપણે કવિતા ગાઈએ. માય હાઉસ ઇઝ રેડ, અ લિટલ હાઉસ. બાળકો જો અહીં બાજુમાં તમને તેના ઉચ્ચાર પણ આપેલા છે, તો તમે તેમાંથી જોઈને પણ ગાઈ શકો છો. એના પછી વાંચે, અ હેપી ચાઇલ્ડ એમ આઈ. આઈ લાફ એન્ડ પ્લે. એના પછી શું છે? ધ વોલ ડે. આઈ હાર્ડલી એવર ક્રાય. આઈ હેવ અ ટ્રી, અ ગ્રીન ગ્રીન ટ્રી ટુ શેડ મી ફ્રોમ ધ સન. એન્ડ અંડર ઇટ આઈ ઓફન સીટ વેન ઓલ માય પ્લે ઇઝ ડન. તો બાળકો તમારે પણ આ પોયમ ઘરે ગાવાની છે. તો બાળકો આ બુકમાં આજે આપણે જેટલું પણ શીખ્યા તે તમારે પણ ગૃહ કાર્યમાં પૂર્ણ કરવાનું છે.